વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ગુજરાતી રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એ મુજબ કે આપણે ગુજરાતીની અંદર પ્રયોજાતા વિરામચિહ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. આગળ આપણે ઘણા બધા વિરામચિહ્નોની ચર્ચા કરી, એમાં ભાગ એક અને ભાગ બે માં આપણે જોયું. હવે આપણે હજુ પણ કેટલાક વિરામચિહ્નો બાકી છે, એની ચર્ચા આપણે આ ભાગ ત્રણ માં કરીએ છીએ. તો હવે આપણે એ ચર્ચાને આગળ વધારીએ છીએ. તો એમાં સાતમા નંબરનું વિરામ ચિહ્ન આવે છે અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન એટલે જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્વર્ટેડ કોમા. ઇન્વર્ટેડ કોમા, બરાબર. હવે અવતરણ ચિહ્ન એ આમ જોવા જઈએ તો ડબલ હોય અને સિંગલ પણ હોય. આપણે એમાં ચર્ચા કરવાના છીએ કે ભાઈ ડબલ અવતરણ ચિહ્ન ક્યારે મૂકી શકાય અને સિંગલ અવતરણ ચિહ્ન ક્યારે મૂકી શકાય, એ પણ તમને હું આની અંદર સમજાવવાનો છું. તો આપણે જોઈએ કે ભાઈ એને અંગ્રેજીમાં ઇન્વર્ટેડ કોમા કહેવાય અને કોટેશન માર્ક પણ કહી શકાય. જોઈએ આપણે કે અવતરણ ચિહ્ન જોડકામાં મુકાય છે, બરાબર. એ એક સિંગલ ને મુકાય, યાદ રાખજો. અવતરણ ચિહ્ન જોડકામાં મુકાય, બરાબર. એટલે કોઈ શબ્દ કે કોઈ વાક્ય તમે મૂકો તો એને જોડકું હોય, સિંગલ નહીં મૂકી શકાય. તો આપણે જોઈએ છે કે ભાઈ કોઈના લખાયેલા કે બોલાયેલા શબ્દો લખીએ, બરાબર. કોઈના લખાયેલા કે બોલાયેલા શબ્દો આપણે લખીએ અથવા બોલીએ છીએ, બરાબર, ત્યારે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. કોઈના બોલાયેલા શબ્દો હોય અને એને આપણે જ્યારે લખાણમાં લખવાના હોય ત્યારે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. એને ઉદાહરણ આપ્યું છે, જોઈ શકો છો તમે કે ગાંધીજીએ કહ્યું છે પછી અવતરણ ચિહ્ન મૂક્યું છે, ડબલ અવતરણ ચિહ્ન, કે ભાઈ સત્ય બોલો, બરાબર. અથવા તો એમ કહી શકાય કે ભાઈ અહિંસા પાળો, બરાબર. તો ગાંધીજીએ કહ્યું છે સત્ય બોલો. તો આજે સત્ય બોલો એ ગાંધીજીએ કહ્યું છે, બીજા કોઈ નથી કીધું, એટલે એ ગાંધીજીએ કહ્યું છે એટલે એને અલગ પાડવા માટે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ કે પુસ્તકનું નામ જુદું પાડીને બતાવવા માટે પણ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. તમે કોઈ વાક્ય લખતા હોય એમાં તમારે પુસ્તકનું નામ લખવાની જરૂર પડે તો તમે એ પુસ્તકનું નામ અલગ કેવી રીતે પાડી શકો, ત્યારે પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે. જુઓ કે ભાઈ જોસેફ મેકવાનની આંગળિયાત નવલકથા સરસ છે. જોસેફ મેકવાનની આંગળિયાત નવલકથા સરસ છે. તો આ આંગળિયાત એ નામ છે, પુસ્તકનું નામ છે. તો આંગળિયાત શબ્દ આગળ મેં અહીંયા અવતરણ ચિહ્ન મૂક્યું છે, સિંગલ અવતરણ ચિહ્ન છે, બરાબર. આગળ તમે જોયું હોય તો અહીંયા સત્ય બોલો ત્યાં ડબલ અવતરણ ચિહ્ન છે, એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર. આપણે એની વાત આગળ કરીએ છીએ. તો જોસેફ મેકવાનની આંગળિયાત નવલકથા સરસ છે. તો આખા વાક્યની અંદર પુસ્તકનું નામ જુદું પાડવા માટે મેં સિંગલ અવતરણ ચિહ્નનો ઉપયોગ કર્યો છે, આંગળિયાત શબ્દ પૂરતો છે, બરાબર. એટલે એમ કહી શકાય કે પુસ્તકનું નામ જુદું બતાવવા માટે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ જોઈએ કે ભાઈ વાક્યનો સીધો અંશ ન હોય, વાક્યનો કોઈ સીધો અંશ ન હોય એવા શબ્દો જુદા પાડીને બતાવવા માટે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ વાક્યનો સીધો અંશ નથી હોતો, બરાબર, પણ એ વાક્યનો જુદા પાડીને, એ જે અંશ હોય એને જુદા પાડીને બતાવવા માટે ઉપયોગ થાય છે. ઉદાહરણ આપી છે, જો કે ભાઈ આત્મવિશ્વાસુ માણસ અશક્ય, અશક્ય શબ્દ મેં અવતરણ ચિહ્નમાં મૂક્યો છે, બરાબર. અશક્ય શબ્દને ગણકારતો નથી, બરાબર. તો જે અશક્ય શબ્દ છે, બરાબર, એ શું છે કે ભાઈ વાક્યનો સીધો અંશ નથી, શબ્દને જુદો પાડીને બતાવવા માટે. આ જે વાક્યનો સીધો અર્થ નથી પણ આ શબ્દને જુદો પાડ્યો છે, બરાબર. અશક્ય નામના શબ્દને આપણે જુદો પાડ્યો છે, એ જુદો દર્શાવવા માટે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ કે ભાઈ કોઈનું બોલાયેલું વાક્ય બેવડા અવતરણ ચિહ્નમાં દર્શાવાય છે. મેં તમને આગળ હમણાં જણાવ્યું કે ભાઈ બેવડું અવતરણ ચિહ્ન ક્યારે વપરાય અને સિંગલ અવતરણ ચિહ્ન એટલે કે એક અવતરણ ચિહ્ન ક્યારે વપરાય. તો અહીંયા મેં એટલા માટે જે સ્ટાર પાડીને લાલ ચોકથી લખ્યું છે કે ભાઈ કોઈનું જ્યારે બોલાયેલું વાક્ય તમે જ્યારે લખતા હો ત્યારે હંમેશા ડબલ અવતરણ ચિહ્ન વપરાય. જો બેવડું, બરાબર, એમ બે અવતરણ ચિહ્ન કર્યા છે, તમે જોઈ શકો છો, બરાબર. પણ કોઈ પુસ્તકનું નામ હોય, જ્યારે કોઈ પુસ્તકનું નામ લખતા હો ત્યારે તમે એકવડા, જેને સિંગલ અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવે છે. પુસ્તકનું નામ ક્યારે ડબલ અવતરણ ચિહ્નમાં ન આવે. કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે સાહેબ આ સિંગલ અવતરણ ચિહ્ન અને ડબલ અવતરણ ચિહ્ન વચ્ચેનો ભેદ શું? તો એટલા માટે મેં તમને બતાવ્યું છે કે જ્યારે કોઈનું બોલાયેલું વાક્ય તમે લખતા હો ત્યારે ડબલ અવતરણ ચિહ્નમાં આવે અને તમે જ્યારે કોઈ પુસ્તકનું નામ લખતા હો ત્યારે સિંગલ અવતરણ ચિહ્ન આવે. આપણે આગળ દ્રષ્ટાંતમાં જોયું છે. હવે આપણે અવતરણ ચિહ્નમાં આગળ જોઈએ કે ભાઈ લઘુ રેખા,
લઘુરેખા, લઘુરેખા એટલે જેને આપણે અંગ્રેજીમાં હાઇપર અથવા તો ડેશ કહીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો, મેં નાની નાની રેખા દોરી છે, બરાબર, અહીંયા મેં બતાવ્યું છે. તો નાની રેખા ક્યારે મુકાય? તો એમ કહી શકાય કે શબ્દની વચ્ચે મુકાતી નાની રેખા હોય, જે નાની રેખા હોય શબ્દની વચ્ચે મુકાય છે, એને આપણે કહીએ છીએ લઘુરેખા. લઘુરેખા એટલે જેને અંગ્રેજીમાં ડેશ અથવા તો હાઇપર કહીએ છીએ. તો કે ભાઈ શબ્દને જોડવા માટે જરૂરી છે, બરાબર. તમે શબ્દ જોઈ શકો છો કે ભાઈ મા બાપ, તો મા બાપ શબ્દ તમે લખો છો ત્યારે મા બાપ ની અંદર મા અને બાપ વચ્ચે જે છે એ વચ્ચે શબ્દને જોડવા માટે નાની રેખા મુકાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નાની રેખા કહું છું, બરાબર. એટલે મા અને બાપ વચ્ચે નાની રેખા મુકાય છે, બરાબર. પછી બીજો શબ્દ છે હરિ ઈચ્છા, તો હરિ અને ઈચ્છા વચ્ચે નાની રેખા મુકાય છે, એટલા માટે એને કહી શકાય છે લઘુ રેખા. શું કહી શકાય? લઘુ રેખા. હવે આપણે જોઈએ આગળ ગુરુ રેખા, બરાબર. લઘુ રેખાની સરખામણીમાં મોટી રેખા મૂકવામાં આવે એને આપણે ગુરુ, ગુરુ એટલે મોટું, એને આપણે લઘુ રેખા કહીએ છીએ. હવે લઘુ રેખા ક્યારે મુકાય? તો એમ કહી શકાય કે વાક્યમાં પૂરક વિગત કે સમાનાર્થી શબ્દ આવતા હોય ત્યારે, કોઈ વાક્ય તમે લખતા હો ત્યારે એમાં પૂરક વિગત કે સમાનાર્થી શબ્દ આવતા હોય ત્યારે આપણે ગુરુ રેખાનો ઉપયોગ કરીએ. તમે જોઈ શકો છો કે ભાઈ મેં ઉદાહરણ આપ્યું છે, માત્ર વાંચવું પૂરતું નથી, બરાબર. પછી મેં મોટી લીટી કરી છે જેને આપણે ગુરુ રેખા કહી શકાય, બરાબર. ગુરુ રેખા યાદ રાખજો, આપણે આગળ લઘુ રેખા શીખ્યા એ શબ્દની વચ્ચે મુકાતી હતી, અહીંયા વાક્યની વચ્ચે મુકાય છે. જુઓ, માત્ર વાંચવું પૂરતું નથી એ વિશે વિચારવું પણ જરૂરી છે, બરાબર. તો માત્ર વાંચવું પૂરતું નથી, પછી ગુરુ રેખા મૂકી છે અને કીધું છે એ વિશે વિચારવું પણ જરૂરી છે. ટૂંકમાં એમ કહી શકાય કે વાક્યમાં પૂરક વિગત કે સમાનાર્થી શબ્દ આવતા હોય ત્યારે આપણે ગુરુ રેખાનો ઉપયોગ કરીએ છીએ. આગળ આપણે જોઈએ કે ભાઈ વાક્યમાં પહેલા ખંડમાં શબ્દોની યાદી હોય અને ઉત્તરાર્ધમાં એને સંકલિત કરવા માટે, વાક્ય તમે વાંચો તો અથવા લખો તો પહેલા ખંડ વાક્યનો પ્રથમ ખંડ છે એમાં શબ્દની યાદી હોય અને એના પછીનો જે ઉત્તરાર્ધ વાક્ય છે એને જોડવા માટે પણ ગુરુ રેખાનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, ફરી કહું છું, વાક્યની શરૂઆતમાં તમે શબ્દની યાદી આપો છો અને એના પછીનું વાક્ય તમે લખો છો ત્યારે બંનેને જોડવા માટે ગુરુ રેખા મુકાય છે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે, જુઓ તમે કે ભાઈ તોડવું, ભાગવું, બગાડવું, પછી ગુરુ રેખા મૂકી છે, બરાબર. તોડવું, ફોડવું, ભાગવું, બગાડવું, પછી ગુરુ રેખા, એ બધું એમને વધુ ફાળે. તો આ યાદી છે ને, અહીંયા આપણે આગળ તમને કીધું કે આગલા વાક્યની અંદર શબ્દોની યાદી આપતી હોય અને ત્યાર પછી તમે બીજું વાક્ય જોડો છો ત્યારે શબ્દોની યાદી પછીનું વાક્ય તમે લખો ત્યારે એ શબ્દોની યાદી વાળું વાક્ય અને તમે વાક્ય લખો છો એની બેની વચ્ચે ગુરુ રેખા મૂકવામાં આવે છે. અહીંયા મેં ઉદાહરણ ફરી વાંચ્યું છું, સાંભળજો, કે તોડવું, ફોડવું, ભાગવું, બગાડવું, પછી ગુરુ રેખા મૂકી છે, બરાબર. અહીંયા જોઈ શકો તમે, એ બધું એમને બધું ફાવે, બરાબર. આગળ ક્યારે મૂકાય છે જોઈએ કે ભાઈ જેમ કે શબ્દ આવે અથવા કેમ કે શબ્દ આવે, કે ઉદાહરણ તરીકે કે પછી, આ બધા શબ્દો પછી વાક્યમાં મુકાય છે. જેમ કે જો અહીં લખ્યું છે જેમ કે, બરાબર. ત્યારબાદ અહીંયા જોઈ શકે છે ઉદાહરણ તરીકે કે પછી, આ શબ્દો પછી ગુરુ રેખા મૂકવામાં આવે છે. યાદ રાખજો, સાંભળજો, ઋતુઓના જુદા પીણા હોય છે, ઋતુઓના જુદા પીણા હોય છે, પછી જેમ કે પછી મેં અહીંયા મેં ગુરુ રેખા મૂકી છે. જો શિયાળામાં ચા, ઉનાળામાં શરબત અને ચોમાસામાં ઉકાળો, બરાબર. અહીંયા મેં જોઈ શકો તમે કે ભાઈ ઋતુઓના પીણા જુદા હોય છે, પછી અહીંયા જેમ કે શબ્દ મૂક્યો છે, બરાબર. ઋતુઓના પીણા જુદા હોય છે, પછી જેમ કે મૂક્યા પછી હાઇફન, બરાબર. એટલે જેને આપણે કહીએ કે શું કહેવાય કે ગુરુ રેખા મૂકી છે. શિયાળાના ચા, ઉનાળામાં શરબત અને ચોમાસામાં ઉકાળો. તો આટલી બાબતો હોય ગુરુ રેખા માટે ત્યારે જરૂરી છે, યાદ રાખજો. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ વાક્યની અંદર કોઈ શબ્દનો પર્યાય કે સમજૂતી મૂકવાની હોય, ત્યારે વાક્યમાં તમે જ્યારે કોઈ શબ્દનો પર્યાય કે સમજૂતી મૂકો છો ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો ગુરુ રેખાનો ઉપયોગ થતો હોય છે, બરાબર. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ એમણે કેવી સંકલ્પ શક્તિથી સફળતા મેળવી, વાક્ય છે.
એમને કેવી સંકલ્પ શક્તિથી સફળતા મેળવી, પણ વચ્ચેમાં મૂક્યું છે ભાઈ એમણે કેવી સંકલ્પ શક્તિથી, પછી ગુરુરેખા મૂકી છે અને લખ્યું છે મનની તાકાતથી, અને પછી ગુરુરેખા મૂકી છે સફળતા મેળવી. તો આ મનની તાકાત જે છે એ વાક્યની અંદર શબ્દનો પર્યાય અથવા તો શબ્દની સમજૂતી તરીકે આવ્યું છે. બરાબર, ફરી બોલું છું કે સંકલ્પ શક્તિથી સફળતા મેળવી, પણ આગળ વાક્ય રીતે બોલું છું કે સંકલ્પ શક્તિથી, પછી મેં ગુરુરેખા મૂકી છે અને લખ્યું છે મનની તાકાતથી, પછી ગુરુરેખા મૂકી છે અને લખ્યું છે સફળતા મેળવી. તો આ મનની તાકાતથી એ જે પર્યાય જે છે શબ્દનો પર્યાય મૂક્યો છે. બરાબર, એટલે શબ્દનો પર્યાય મૂકતા પહેલા અને પછી, આ શબ્દનો પર્યાય મૂકી છે એની પહેલા અને પછી ગુરુરેખા મૂકવામાં આવે છે. આગળ જોયું કે ભાઈ વાક્યની વચ્ચે કોઈ જરૂરી ઉપવાક્ય કે બીજું વાક્ય ઉમેરવાનું હોય ત્યારે ઉપવાક્યને મુખ્ય વાક્યથી જુદું પાડવા માટે, બરાબર, જુદું પાડવા માટે ઉપયોગ થાય છે. જો ફરી કહું છું, વાક્યની અંદર જ્યારે કોઈ ઉપવાક્ય મૂકવાનું હોય ત્યારે મુખ્ય વાક્યથી ઉપવાક્યને જુદું પાડવા માટે આ ગુરુ રેખા મૂકવામાં આવે છે. બરાબર, આપણે આગળ જોઈએ કે ભાઈ ઉદાહરણ મેં તમને આપ્યું છે, નિલેશ એને જે કહેવું હોય એ સ્પષ્ટ રીતે કહેવાનો છે. નિલેશ એને જે કહેવું હોય એ સ્પષ્ટ રીતે કહેવાનો. બરાબર, હવે આ મુખ્ય વાક્ય છે પણ એમાં ઉપવાક્ય ઉમેર્યું છે. કયું? તો કે ભલે કોઈને ગમે કે ન ગમે. બરાબર, આ ઉપવાક્ય છે. આ ઉપવાક્યની શરૂઆતમાં અને અંતમાં ગુરુરેખા મૂકેલી છે. હવે ઉપર જુઓ, મેં લખ્યું છે પ્રમાણે કે વાક્યની વચ્ચે કોઈ ઉપવાક્ય ઉમેરવાનું આવે તો ઉપવાક્યની મુખ્ય વાક્યથી જુદું પાડવા માટે ગુરુરેખાનો ઉપયોગ થાય છે. વાક્ય ફરી વાંચું છું કે ભાઈ નિલેશ એને જે કહેવું હોય એ સ્પષ્ટ રીતે કહેવાનો જ આ વાક્ય છે, પણ એને ઉપવાક્ય ઉમેરવું છે. તો ઉપવાક્ય ઉમેરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ગુરુરેખાનો. જો સાંભળજો, ઉપવાક્ય ઉમેરીને કેવું બને છે તે નિલેશ એને જે કહેવું હોય એ ભલે કોઈને ગમે કે ન ગમે. હવે ભલે કોઈને ગમે કે ન ગમે આ વાક્ય છે એની શરૂઆતમાં અને અંતમાં ગુરુરેખા મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ગુરુરેખા આટલી જગ્યાએ મૂકવામાં આવે છે. આગળ જોઈએ કૌંસનું ચિહ્ન. બરાબર, કૌંસનું ચિહ્ન. હવે કૌંસ એટલે જેને આપણે અંગ્રેજીમાં બ્રેકેટ કહીએ છીએ, મેં મૂક્યું છે અહીંયા કૌંસ. બરાબર, હવે કૌંસનું ચિહ્ન ક્યારે મુકાય છે? સડંગ લખાણની અંદર વાક્ય રચના સચવાય એ રીતે વિગત ઉમેરવા. સડંગ લખાણ હોય એમાં વાક્ય રચના સચવાય, વાક્યને તોડવાનું ભંગવાનું નથી. બરાબર, સડંગ લખાણમાં વાક્ય રચના સચવાય એ રીતે વિગત ઉમેરવા અથવા જુદું પાડવા કે સમજૂતી આપવા કે પૂર્તિ કરવા માટે કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઉદાહરણ આપ્યું છે ને, પંડિતજીના કેટલાક ભાષણો ઉર્મી સભર હતા, આ વાક્ય છે. બરાબર, હવે મારે વચ્ચે ઉમેરવું છે તો ખાસ કરીને પાછલી વયના. હવે આ શબ્દ મારે ઉમેરવો હોય કે ખાસ કરીને પાછલી વયના, તો એને હું કૌંસમાં મૂકું. જો એમાં કૌંસ મૂક્યો છે, બરાબર, અહીંયા મેં કૌંસ મૂકેલો છે કે ભાઈ પંડિતજીના કેટલાક ભાષણો કૌંસમાં ખાસ કરીને પાછલી વયના કૌંસ પૂરો ઉર્મી સભર હતા. બરાબર, એ વાક્ય હું ઉમેર્યું છે. બરાબર, એટલે સમજૂતી આપેલી છે અથવા તો જુદું પાડ્યું છે અથવા તો વિગત મેં ઉમેરી છે કે ભાઈ પંડિતજીના કયા ભાષણો ઉર્મી સભર હતા, તો કહી શકાય કે ખાસ કરીને પાછલી વયના. બરાબર, એટલા માટે મેં કૌંસમાં મૂક્યું છે. બીજું ઉદાહરણ આપી દઉં તો તમને ખ્યાલ, શાંતિ તો ખરેખર ભયાનક હોય છે. તો કેવી શાંતિ? શાંતિ તો આમ તો સારી હોય, બરાબર, પણ કેવી શાંતિ? તો મેં કૌંસમાં મૂક્યું છે કે ભાઈ ભયાનક યુદ્ધ પછીની. તો ભયાનક યુદ્ધ પછીની આ શબ્દ મેં કૌંસમાં મૂકેલો છે. બરાબર, ત્યારે કૌંસનો ઉપયોગ થાય છે. કોઈ 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 વાક્ય રચનાની અંદર તમારે એને સમજૂતી આપવાની હોય, કંઈક ઉમેરવાનું હોય, ત્યારે આપણે મોટા ભાગે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. હવે કૌંસનો ઉપયોગ સામાન્ય કરીએ છીએ આપણે, પણ હવે આ પ્રકારના જે કૌંસ જે છે, બરાબર, અથવા તો જેને આપણે છગડીયો કૌંસ કહીએ છીએ, બરાબર, કે ભાઈ લીટી પાડી અને કૌંસ મૂકીએ છીએ, આ કૌંસનો ઉપયોગ ભાષામાં બહુ ઓછો થાય છે. મોટા ભાગે જોવા જઈએ તો શાસ્ત્રીય લખાણો હોય અથવા તો વૈજ્ઞાનિક લખાણો કે ગાણિતિક લખાણો, ગણિતના લખાણો હોય કે વિજ્ઞાનમાં કોઈ લખાણ હોય એની અંદર આ છગડીયા કૌંસ અને આ રીતના અર્ધચોરસ આકારના કૌંસનો ઉપયોગ થાય છે. ખાસ તમે યાદ રાખજો. બરાબર, તમને કોઈ પૂછે ભાઈ શા માટે આવા કૌંસનો ઉપયોગ થતો નથી, તો કે ભાઈ આ કૌંસ જે છે શાસ્ત્રીય લખાણો માટે ઉપયોગમાં આવે છે, વિજ્ઞાનની અંદર ઉપયોગમાં આવે છે, અને કેટલાક ગણિતની અંદર, ગાણિતિક લખાણોની અંદર આ કૌંસનો ઉપયોગ થતો હોય છે. ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ જોઈએ છીએ
કાકપદી ચિહ્ન આ ચિહ્ન બહુ અગત્યનું છે વિદ્યાર્થીઓ માટે કારણ કે તમે જ્યારે કંઈક લખતા હો અને લખતા લખતા તમે એકાદ શબ્દ રહી ગયો પછી એ શબ્દ રહી ગયો તમારે લખવા માટે તમે પછી શું કરો છો બીજા બે ત્રણ શબ્દ લખાવીને ચેકીને ફરી પાછું લખો છો ના એવું નથી કરવાનું બરાબર જ્યારે કોઈ પણ શબ્દ લખતા લખતા રહી ગયો હોય અને પછી આપણે યાદ આવે ને ફરી આપણે લખવાનું થાય ત્યારે આ કાકપદી ચિહ્ન છે બહુ અગત્યનું છે કાકપદી ચિહ્ન ત્યારે આપણને કામમાં આવે છે જુઓ કાકપદી ચિહ્નની નિશાની આ રીતની છે બરાબર આ રીતની ચિહ્નની નિશાની છે જેને આપણે ઇંગ્લિશમાં કેપ પણ કહીએ છીએ બરાબર એમ કહી શકાય કે લખતી વખતે કોઈ શબ્દ કે અક્ષર રહી ગયો હોય ત્યારે બે અક્ષર કે શબ્દની વચ્ચે આ ચિહ્ન મૂકવામાં આવે છે મેં તમને આગળ જણાવ્યું તેમ લખતી વખતે કોઈ શબ્દ આપણે ભૂલથી રહી જાય અને ફરી મૂકવો પડે ત્યારે આપણે આ કાકપદી ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ જેમ કે શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા વહે બરાબર શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા વહે હવે જ્ઞાન ગંગા વહે આ બે શબ્દની વચ્ચે એક સી નામનો શબ્દ રહી ગયો છે તો આ સી શબ્દ મૂકવા માટે મેં શું મૂક્યું છે કાકપદી ચિહ્ન મૂક્યું અને ઉપર લખી દીધું બરાબર આ કાકપદી ચિહ્ન મૂક્યું અને મેં ઉપર મૂકી દીધું બરાબર તો શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા સી વહે આ રીતે વંચાય તો ખાસ ખ્યાલ રાખજો કે પરીક્ષાની અંદર આવું તમે કરો તો તમારી છાપ અલગ પડે આપણું લખાણ ચેક છાપાળું ન થાય તે માટે આ કાકપદી ચિહ્ન વિદ્યાર્થી મિત્રો જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ભાગ ત્રણ ની અંદર વિરામ ચિહ્નો જે ગુજરાતીમાં ઉપયોગમાં આવે છે પ્રયોગ જાય છે એની ચર્ચા પૂર્ણ કરે છે હજુ કેટલાક વિરામ ચિહ્નો બાકી છે એની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરવાના છીએ તો ત્યાં સુધી આપ સૌની રજા લઉં આપ સૌનો આભાર